હિમોગ્લોબિનથી ભરપૂર એવા આ લાડુ જોઈને લાગે કે ગુલાબજાંબુ છે અને જમવામાં ઢોપળા પાક જેવો સ્વાદ આપતા આજે આપણે બનાવીશું પીટના લાડુ જે આપણે જ્યાં સુધી બીટ મળે ત્યાં સુધી આપણે બનાવી અને જમવા જોઈએ ચાલો હવે વધુ સમય ના બગાડતા આપણે જાણીએ કે આ લાડુ કેવી રીતે બનાવવા અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો બીટના લાડુ બનાવવા માટે મેં પાંચસો ગ્રામ બીટ લઈ લીધા છે બહુ બીટ મોટા નથી મળ્યા પણ સારા બીટ છે તો ચાલો આપણે આજ બીટમાંથી બીટના લાડુ આજે બનાવશું તમે આનાથી મોટા બીટ પણ લઈ શકો છો અને બીટને મેં પહેલેથી જ ધોઈ લીધા હતા અને હવે હું બીટમાંથી આવી રીતે છાલ ઉતારી લઉં છું બીટને ધોઈને છાલ ઉતારવાની કારણ કે બીટમાં ઘણી બધી માટી લાગેલી હોય છે તો આપણે બધા બીટમાંથી આવી રીતે છાલ ઉતારી લેવાની છે અને છાલ ઉતારી લીધા પછી આપણે બીટને ખમણવાના છે તો પહેલાં તો આવી રીતે બધા બીટમાંથી છાલ ઉતારી લઉં છું તો મેં આવી રીતે બધા બીટમાંથી છાલ ઉતારી લીધી છે એકદમ સરસ અને હવે આપણે બીટને છીણી લેવાના છે તો તેના માટે મેં આવી રીતે મીડિયમ કાણાવાળી લઈ લીધી છે આપણે મીડિયમ કાણાવાળી જ લેવાની છે જેથી આપણે બીટને ચડવામાં એકદમ સરસ રહે તો તમે જોઈ શકો છો કે સરસ મીડિયમ છીણ થઈ રહી છે જે આપણે ગાજરનો હલવો કરવામાં ઉપયોગ કરતા હોય તે જ તો હવે હું આવી રીતે બધા બીટને છીણી લઉં છું પછી તમને બતાવું તો તમે જોઈ શકો છો કે મેં બધા બીટને સરસ છીણી લીધા છે આવી રીતે મીડિયમ છીણ તૈયાર કરી લીધી છે હવે આપણે ઘી લેવાનું છે આમાં વધુ ઘીની જરૂર નહીં પડે તમે જોઈ શકો છો કે મેં એક મોટી ચમચી જેટલું જ ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે આપણે આમાં છીણેલું બીટ ઉમેરશું અને આપણે આને સરસ સાંતળવાનું છે અને હલાતા પણ રહેશું જેથી તે નીચે ચોટી ન જાય અને આમ પણ બીટના લાડુ આપણે જરૂર ખાવા જોઈએ બાળકો મોટા બધાને જો ખૂનની કમી હોય તો ખાસ જરૂર આ સેવન કરવું જોઈએ અને આમ તો બાળકો બીટને કાચું નથી ખાતા એટલે આવી રીતે લાડુ બનાવી અને જરૂર આપવા જોઈએ અને આમાં કોપરાની છીણને એવી રીતે પિસ્તા અને કાજુને ઉમેરવાથી બાળકોને બીટનો ટેસ્ટ પણ નહીં આવે અને બધા જમશે ખાસ કરીને બાળકોને તો જરૂર એક લાડુ આપવું જોઈએ દરરોજ જેથી તેમાં ખૂનની કમી જોવા ન મળે તો હવે આવી રીતે આપણે અને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એકદમ સરસ સંતાળાઈ ન જાય અને પછી આપણે આમાં દૂધ ઉમેરવાનું છે અને જેટલું આપણું છીણ હોય તેના કરતાં અડધું આપણે દૂધ ઉમેરવાનું છે આ તમે કોઈ પણ કપ કે વાટકી કે ભરી અને પેલા માપ સેટ કરી લેવાનું જેથી આપણે દૂધ ઉમેરવામાં એકદમ સરળ રહે અને દૂધ તમે કોઈ પણ કાચું મલાઈવાળું કે ગરમ કરેલું આમાં ઉમેરી શકો છો અને આ બેટના લાડુ એકદમ ઓછી સામગ્રીમાં અને ઓછા સમયમાં સરસ ટેસ્ટી બની અને તૈયાર થઈ જાય છે તો હવે સાત આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો જેટલું આપણું બીટ હતું તેના કરતાં અડધું મેં દૂધ લઈ લીધું છે દૂધ મેં ઠંડુ ઉમેર્યું છે એટલે થોડીક વાર આપણે ગેસની ફ્લેમ પાસ કરી દેસું જેથી દૂધ તરત ગરમ થઈ જાય ને એક વખત ઉકળવા લાગે પછી આપણે ગેસની ફ્લેમ પાછી મીડિયમ કરી દઈશું તો દૂધ ઉમેર્યા પછી પણ આપણે આને હલાવતા રહેશું અને તમારે ધ્યાન રાખવાનું કે ખાંડ અત્યારે નહીં ઉમેરવાની નહીંતર આપણું બીટ સરસ નહીં પાકે અને લાડુ પણ સરસ નહીં બને એટલે દૂધ બળી જાય પછી જ આપણે ખાંડ ઉમેરવાનું છે તે પણ તમે ધ્યાન રાખજો અને દૂધને બળતા પણ પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું લગભગ નેવું ટકા દૂધ બળી ગયું છે તો હવે આપણે આમાં ખાંડ અને બીજા મસાલા ઉમેરશું તો ખાંડ આમ તો બીટ મીઠું હોય છે એટલે ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે ઓછી કે વધારે ઉમેરી શકો છો ખાંડ ઉમેરી દીધી છે હવે આપણે આમાં જે મિલ્ક પાવડર આવે છે તે ઉમેરશું મિલ્ક પાવડર ઉમેરવો ઓપ્શનલ છે પણ જો તમારી પાસે હોય તો જરૂર ઉમેરજો આનાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે થોડોક ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે અને કાજુ અને પિસ્તા કટ કરીને ઉમેર્યા છે મિલ્ક પાવડર ઇલાયચી અને પિસ્તા તમે છેલ્લે પણ ઉમેરી શકો છો જ્યારે આપણું ખાંડનું પાણી બળી જાય અને સરસ ઘટ થઈ જાય ત્યારે પણ તમે આને કોપરાની છીણ સાથે ઉમેરી શકો છો પણ મેં અત્યારે ઉમેરી દીધું છે અને હવે આપણે ઉમેરશું કોપરાની છીણ જે પણ બે મોટી ચમચી જેટલી છે કોપરાની છીણ ઉમેરવી પણ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો મેળવી અને થોડીક મેં હજી રાખી છે જેને આપણે લાડુ ઉપર કોટ કરીશું હવે એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવશું થોડોક તડકો આવી રહ્યો છે તો તમને જોવામાં બરાબર લગભગ નહીં દેખાતું હોય તો ઘટ થઈ જાય એટલે તમને બતાવવું અને જ્યારે આ બેટના લાડુ બની જાય ત્યારે તે નીચે ચોટતા નથી અને એકદમ સરસ આ બીટને તમે હલવા તરીકે પણ સવ કરી શકો છો અને તમારે હલવા તરીકે સર્વ કરવા હોય તો આમાં કોપરાની છીણ ન ઉમેરવી આ બીટના લાડુને તમે બહાર બે ત્રણ દિવસ માટે અને ફ્રીજમાં પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો હવે હું આવી રીતે વાસણમાં કાઢી લઉં છું જેથી આ ઠંડા થઈ જાય અને આપણે આના લાડુ બનાવી શકીએ આરામથી થોડુંક ગરમ છે ત્યાં જ આપણે આને લાડુ બનાવવા માંડશું હું આને નાના એવા ગુલાબજાંબુના શેપમાં બનાવું છું તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા બનાવી શકો છો તમે જોઈ શકો છો કે ઘી થોડુંક વધુ છતાં પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો લાડુને મેં આવી રીતે કોપરાની છીણમાં સરસ કોટ કરી લીધા છે તો તૈયાર છે આપણા બીટના લાડુ તમે પણ એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું આઇકન દબાવજો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ચેનલ નવી છે તો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો